નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડિયોની અંદર આપણે ધોરણ 7મો વિષય છે સામાજિક વિજ્ઞાન, તેનો ઇતિહાસનો પાઠ 5મો, આ બીજા સેમેસ્ટરનો પાઠ છે. આ પાઠનું નામ છે આદિવાસી અનુસૂચિત જનજાતિઓ. આ 5મા પાઠના ગલાસ્વાથી પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેનો પાઠ 5મો, આદિવાસી અનુસૂચિત જનજાતિઓ. પહેલો પ્રશ્ન છે, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની આપેલ સામે આપેલા ચોરસમાં લખો. પહેલો પ્રશ્ન છે, તેના જવાબમાં આવશે ઓપ્શન એ અનુસૂચિમાં, બીજામાં જવાબ આવશે ઓપ્શન ડી અનુસૂચિત જનજાતિઓના નામે, ત્રીજામાં ઓપ્શન એ શેડ્યુલ ટ્રાઇબ્સ, ચોથામાં ઓપ્શન ડી કબીલાઈ પ્રથાથી, પાંચમામાં ઓપ્શન એ જંગલ અને પ્રકૃતિની, છઠ્ઠામાં ઓપ્શન બી સામૂહિકતાનો, સાતમામાં ઓપ્શન એ જનજાતિઓ, આઠમામાં ઓપ્શન બી મૌખિક, નવમામાં ઓપ્શન સી પોશાક અને ઘરેણાથી, દસમામાં ઓપ્શન ડી પ્રકૃતિનો, અગિયારમાં ઓપ્શન બી આવશે શિક્ષણના વ્યાપને કારણે, બારમાં જવાબમાં ઓપ્શન એ કમાલખા વખરને, તેરમાં ઓપ્શન બી લંઘા અને અર્ગુનનું, ચૌદમાં ઓપ્શન ડી બલોચ, પંદરમાં ઓપ્શન બી ચેર સરદારોનું, સોળમાં ઓપ્શન એ રાજા માનસિંહ, સત્તરમાં ઓપ્શન ડી મુંડા અને સંથાર, અઢારમાં ઓપ્શન ડી ગોંડ લોકોની, ઓગણીસમાં ઓપ્શન સી ભીલ સરદારોના, વીસમાં ઓપ્શન ડી ગોંડ, એકવીસમાં ઓપ્શન ડી કેન્દ્રીકૃત, બાવીસમાં ઓપ્શન સી દુર્ગાવતી, ત્રેવીસમાં ઓપ્શન ડી હાથીઓના, ચોવીસમાં ઓપ્શન બી ચંદર શાહને, પચીસમાં ઓપ્શન એ બુંદેલો અને મરાઠાઓના, છવ્વીસમાં ઓપ્શન એ ભૂયાની, સત્યાવીસમાં ઓપ્શન ડી અહોમ લોકો, અઠ્યાવીસમાં ઓપ્શન સી અહોમ, ઓગણત્રીસમાં ઓપ્શન એ ચોખાની અને ત્રીસમાં ઓપ્શન સી ખેલ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, યોગ્ય શબ્દો વડે કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલી ખાલી જગ્યા છે તેમાં આવશે આદિવાસી જાતિઓ, બીજી ખાલી જગ્યામાં આદિવાસી, ત્રીજામાં જનજાતિઓ, ચોથી ખાલી જગ્યામાં પશુપાલન, પાંચમાં દેવી દેવતાઓ, છઠ્ઠામાં સાંસ્કૃતિક, સાતમી ખાલી જગ્યામાં કમલંખા ગખર, આઠમી ખાલી જગ્યામાં બાર હોતો, નવમી ખાલી જગ્યામાં આસિફ ખાન, દસમી ખાલી જગ્યામાં આવશે ગઢક ટંગા, અગિયારમી ખાલી જગ્યામાં 1662, બારમાં કેન્દ્રીકૃત, તેરમી ખાલી જગ્યામાં ખેલ, ચૌદમાં શિવસિંહ અને પંદરમી ખાલી જગ્યામાં સુસંસ્કૃત. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, નીચેના વિધાનોમાં ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું વાક્ય ખોટું થશે, બીજું વાક્ય ખરું થશે, ત્રીજું વાક્ય ખોટું થશે, ચોથું વાક્ય ખોટું થશે, પાંચમું વાક્ય ખોટું, છઠ્ઠું વાક્ય ખોટું થશે, સાતમું વાક્ય ખરું, આઠમું ખોટું, નવમું ખરું, દસમું વાક્ય ખોટું, અગિયારમું વાક્ય ખોટું, બારમું વાક્ય ખરું, તેરમું વાક્ય ખોટું, ચૌદમું વાક્ય ખરું અને પંદરમું વાક્ય ખોટું થશે. પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા જોડો. પેલું જોડકું છે તેમાં પેલું બિહાર અને ઝારખંડ, તેમાં આવશે ચેર જાતિ, પશ્ચિમ અને મધ્ય ભારત તો તેમાં ક્રમ નંબર 5 ભીલ જાતિ, ભીલ જનજાતિ, ભારતની જૂની જનજાતિઓની પૈકીની એક તો તેમાં આવશે ગોંડ, અને ગઢક ટંગા રાજ્ય તો તેમાં આવશે હાથીઓનો વેપાર. ત્યાર પછી બીજું જોડકું છે તેમાં પેલું અહોમ લોકો, ચોખાની નવી પદ્ધતિઓ, બીજું શિવસિંહ તો તેમાં હિન્દુ ધર્મ, સુસંસ્કૃત સમાજ તો તેમાં સુસંસ્કૃત, અહોમ સમાજ તો તેમાં કેન્દ્રીકૃત. ત્યાર પછી ત્રીજું જોડકું છે પશ્ચિમ હિમાલય તો તેમાં ગડ્ડી ગડરિયું, ઉત્તર પશ્ચિમ ભારત બલોચ, દક્ષિણ ભારત તો મારવાર, અને બ્રહ્મપુત્ર નદીનો ખીણ પ્રદેશ તો તેમાં આવશે અહોમ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો. પેલો પ્રશ્ન છે, આદિવાસી જનજાતિઓને કયા નામે ઓળખવામાં આવે છે? આદિવાસી જનજાતિઓને અનુસૂચિત જનજાતિઓના નામે ઓળખવામાં આવે છે.
બીજો પ્રશ્ન આદિવાસી શબ્દનો શું અર્થ થાય છે આદિવાસી શબ્દનો અર્થ આ પ્રમાણે છે આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર ત્રીજો પ્રશ્ન જનજાતિઓના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો ક્યાં હતા જંગલ અને પ્રકૃતિ જનજાતિઓના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા ચોથો પ્રશ્ન જનજાતિઓ ક્યાં નિવાસ કરતી હતી જનજાતિઓ સામાન્ય રીતે જંગલો પહાડો રણ અને દુર્ગમ સ્થળોએ નિવાસ કરતી હતી પાંચમો પ્રશ્ન વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે શાનો ઉપયોગ કરે છે વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે છઠ્ઠો પ્રશ્ન છે આદિવાસી સમુદાયના લોકો તેમના વિશિષ્ટ ઉત્સવો વખતે કેવો પોશાક પહેરે છે આદિવાસી સમુદાયના લોકો તેમના વિશિષ્ટ ઉત્સવો વખતે તેમનો પરંપરાગત પોશાક પહેરે છે સાતમો પ્રશ્ન આદિવાસી સમૂહની મોટી ઓળખ ક્યાં જોવા મળે છે આદિવાસી સમૂહની મોટી ઓળખ તેમની વિશિષ્ટ પરંપરાઓ બોલીઓ અને ઉત્સવમાં જોવા મળે છે આઠમો પ્રશ્ન આદિવાસી સમૂહ કોના પર શ્રદ્ધા ધરાવે છે તે માટે તેઓ શું કરે છે આદિવાસી સમૂહ પ્રકૃતિના તત્વો અને દેવી દેવતાઓ પર શ્રદ્ધા ધરાવે છે તેઓ તેમને પ્રસન્ન કરવા વિધિ વિધાનો કરે છે ત્યાર પછી નવમો પ્રશ્ન છે આદિવાસી સમાજમાં ક્યાં કારણે પરિવર્તન આવ્યું છે એ પરિવર્તન ક્યાં જોવા મળે છે સરકારની વિવિધ યોજનાઓ શિક્ષણનો વ્યાપ તકનીકી વિકાસ વગેરેના કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે એ પરિવર્તન તેમના ઝૂંપડાના સ્થાને પાકા મકાનો શિક્ષણની સુવિધાઓ પહેરવેશ સામાજિક ચેતના વગેરેમાં જોવા મળે છે દસમો પ્રશ્ન છે તેરમી અને ચૌદમી સદી દરમિયાન પંજાબમાં મુખ્યત્વે કઈ કઈ જનજાતિઓ રહેતી હતી તેરમી અને ચૌદમી સદી દરમિયાન પંજાબમાં મુખ્યત્વે ખોખર અને ગખર નામની જનજાતિઓ રહેતી હતી અગિયારમો પ્રશ્ન ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં કઈ કઈ જનજાતિઓનું પ્રભુત્વ હતું ભારતના પૂર્વ ઉત્તર વિસ્તારમાં નાગા કુકી મિઝો અહોમ અને અન્ય જાતિઓનું પ્રભુત્વ હતું બારમો પ્રશ્ન ચેર જાતિ પર કોણે પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું કેવી રીતે ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિ પર હુમલા કરી તેમના કિલ્લાઓ કબજે કરી તેના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું તેરમો પ્રશ્ન ભારતની કઈ પ્રજા ગોંડ જનજાતિ તરીકે ઓળખાય છે ભારતમાં ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેતી પ્રજા ગોંડ જનજાતિ તરીકે ઓળખાય છે ચૌદમો પ્રશ્ન છે સંગ્રામ શાહની પદવી કોણે ધારણ કરી હતી શા માટે મૂળભૂત રાજપૂત તરીકે માન્યતા મેળવવા ગઢક ટંગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી હતી પંદરમો પ્રશ્ન છે દુર્ગાવતી કોણ હતી તેણે કોની સાથે લગ્ન કર્યું હતું દુર્ગાવતી મોહબાનના ચંદેલ રાજપૂત રાજાની રાજકુમારી હતી તેણે ગઢક ટંગા ગોંડ રાજા સંગ્રામ શાહના પુત્ર દલપત સાથે લગ્ન કર્યા હતા સોળમો પ્રશ્ન દુર્ગાવતીએ કોના નામથી શાસન સંભાળ્યું હતું શા માટે યુવાન વયે પોતાના પતિ દલપતનું મૃત્યુ થતા દુર્ગાવતીએ પાંચ વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું હતું સત્તરમો પ્રશ્ન મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ કેવી રીતે મેળવ્યા ગઢક ટંગા રાજ્યે હાથીઓનો વેપાર કરીને પુષ્કળ ધન મેળવ્યું હતું એ ગઢક ટંગા રાજ્ય પર વિજય મેળવીને મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા અઢારમો પ્રશ્ન છે અહોમ લોકોએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કેવી રીતે કરી સોળમી સદીમાં ચુટિયો અને કાથાજો રાજ્યોએ પોતાના રાજ્યમાં ભેળવ્યા તેમજ આસપાસની જનજાતિઓને જીતીને અહોમ લોકોએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી ઓગણીસમો પ્રશ્ન છે અહોમ રાજ્ય ક્યાં શ્રમ પર આધારિત હતું અહોમ રાજ્ય બળજબરી પૂર્વકના શ્રમ પર આધારિત હતું વીસમો પ્રશ્ન અહોમ જનજાતિના તમામ પુરુષો ક્યાં કામ કરતા હતા અહોમ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયમાં સૈનિકો તરીકે કામ કરતા હતા જ્યારે શાંતિના સમયમાં તેઓ ખેતી માટે સિંચાઈની વ્યવસ્થા જેવું સાર્વજનિક કામ કરતા હતા એકવીસમો પ્રશ્ન છે અહોમ સમાજમાં ખેડૂતને કયો અધિકાર મળેલો હતો ખેડૂતોને ગામના સમાજે આપેલી જમીન ગામના સમાજની મંજૂરી વિના રાજા પણ પડાવી શકતો ન હતો
22મો પ્રશ્ન છે, અહોમ રાજા કોને જમીનનું દાન આપતો? અહોમ રાજા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપતો. 23મો પ્રશ્ન, કોના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો? અહોમ રાજા શિવસિંહના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો. 24મો પ્રશ્ન, બુરંજી નામની ઐતિહાસિક કૃતિને કઈ કઈ ભાષામાં લખવામાં આવી હતી? બુરંજી નામની ઐતિહાસિક કૃતિને અહોમ ભાષા અને આસામી ભાષામાં લખવામાં આવી. 25મો, કેટલીક જનજાતિઓએ કેવા રાજ્યોની સ્થાપના કરી? તેનું શું પરિણામ આવ્યું? કેટલીક જનજાતિઓ સુસંગઠિત વહીવટ વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી, પરિણામે તેઓને તેમનાથી મોટા સામ્રાજ્યો સાથે સંઘર્ષ થયો. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રશ્ન 6 નો પહેલો પ્રશ્ન છે, આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું? આદિવાસી સમુદાયનું જીવન શિકાર, એકઠી કરેલી વન્ય પેદાશો, સ્થાનિક ખેતી, પશુપાલન, કલા કૌશલથી બનાવેલી સાધન સામગ્રી વગેરે બાબતો પર નિર્ભર હતું. બીજો પ્રશ્ન છે, અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો, આવું શાના આધારે કહી શકાય? તો તેના જવાબમાં આવશે, પેલું, અહોમ સમાજ કવિઓ અને વિદ્વાનોને જમીનનું દાન આપતો હતો. બીજો, સમાજમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. ત્રીજું, એ સમયે સંસ્કૃતની મહત્વની સાહિત્યિક રચનાઓનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. ચોથું, બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી અસમી ભાષામાં લખવામાં આવી. ઉપયુક્ત બાબતોના આધારે કહી શકાય કે અહોમ સમાજ સુસંસ્કૃત હતો. ત્રીજો પ્રશ્ન છે, અહોમ પ્રજાએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કેવી રીતે કરી? 13મી સદીમાં અહોમ લોકો હાલના મ્યાનમારથી ભારતમાં આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશમાં સ્થાયી થયા હતા. તેમણે ભુયાની જૂની રાજકીય વ્યવસ્થાને બદલે એક નવા રાજ્યની સ્થાપના કરી. 16મી સદીમાં ચુંટીઓ અને કોચ હાજો રાજ્યોને પોતાના રાજ્યમાં સમાવીને તેમજ આસપાસની જનજાતિઓને જીતીને અહોમ પ્રજાએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. પ્રશ્ન નંબર 7 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન છે, જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો. સામૂહિકતાનો સિદ્ધાંત સામૂહિક જીવન પર આધારિત છે. સમૂહમાં રહેવું, સમૂહમાં કામ કરવું અને ઉત્પાદનની સમૂહમાં વહેંચણી કરવી એ સામૂહિકતાના સિદ્ધાંતનું દર્શન છે. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા, એટલે કે તેઓ સમૂહમાં રહેતા હતા. જનજાતિના લોકોની જમીનની માલિકી સંયુક્ત હતી. એ જમીન પર તેઓ કામ કરીને જે પેદાશો ઉત્પન્ન કરતા હતા તેની વહેંચણી પોતાના બનાવેલા નિયમો મુજબ પરિવારોમાં કરી લેતા હતા. આમ જનજાતિના લોકોનું જીવન સામૂહિકતાના સિદ્ધાંત પર આધારિત હતું. આ ઉપરાંત તેમનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. બીજો પ્રશ્ન છે, ભારતની મુખ્ય જનજાતિઓ અને તેમના ક્ષેત્રો જણાવો. 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં મુખ્યત્વે ખોખર અને ગખર જનજાતિ રહેતી હતી. બીજું, મુલતાન અને સિંધમાં મુખ્યત્વે લંગા અને અર્જુન જનજાતિ રહેતી હતી. ત્રીજું, ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ રહેતી હતી. ચોથું, પશ્ચિમ હિમાલયમાં ગડ્ડી ગડરીયો જનજાતિ રહેતી હતી. પાંચમું, ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ વગેરે જનજાતિઓ રહેતી હતી. છઠ્ઠું, હાલના બિહાર, ઝારખંડ, ઓડિશા અને બંગાળના કેટલાક વિસ્તારોમાં ચેર, મુંડા અને સંથાલ જનજાતિઓ રહેતી હતી. સાતમું, દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાડ અને અન્ય જનજાતિઓ રહેતી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 છે, ટૂંક નોંધ લખો. તેમાં પહેલી ટૂંક નોંધ છે, રાણી દુર્ગાવતી. રાણી દુર્ગાવતી મોહબાના ચંદલે રાજપૂત રાજાની રાજકુમારી હતી. તેના લગ્ન ગઢક ટંગાના બોન રાજા સંગ્રામ શાહના રાજકુમાર દલપત સાથે થયા હતા. દલપતનું યુવાનીમાં જ અવસાન થતા દુર્ગાવતીએ પોતાના 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી રાજ્યનું શાસન સાંભળ્યું હતું. 1565માં આસિફ ખાનના સેનાપતિ પદે મુઘલ સૈન્ય ગોંડ રાજ્ય પર હુમલો કર્યો.
રાણી દુર્ગાવતીએ બહાદુરીપૂર્વક મુઘલ સૈન્યનો સામનો કર્યો, પરંતુ યુદ્ધમાં લડતા લડતા રાણી દુર્ગાવતી અને વીર નારાયણ મૃત્યુ પામ્યા. આમ રાણી દુર્ગાવતી વીર નારી તરીકે જાણીતા બન્યા હતા. ત્યાર પછી બીજી ટૂંક નોંધ છે સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી. ગીચ જંગલોના પ્રદેશોમાં સ્થળાંતરિત ખેતી કરવામાં આવે છે. તેમાં જંગલોના વૃક્ષોને કાપીને કે બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતરિત કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. આ પદ્ધતિને સ્થળાંતરિત કે ઝૂમ ખેતી કહે છે. અહીં મોટા ભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે. આ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનો પાઠ 5 આદિવાસી એટલે કે અનુસૂચિત જનજાતિઓ આ પાઠના ગાલાસ્વાથી પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા થઈ છે. આગળના પાઠના ગાલાસ્વાથી પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 6 ની અંદર. ત્યાં સુધી આવજો.